ભરૂચ જિલ્લામાં એસપી ડોક્ટર લીના પાટીલ દ્વારા બિફામ બનેલા વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પોલીસે એક પછી એક વ્યાજખોરોને કાયદાનો કોડો ઝીંકી જેલ ભેગા કરવાની શરૂઆત કરી છે ત્યારે વધુ એક વ્યાજખોરની જામીન અરજી કોર્ટે રદ કરી છે ભુજના જાવેશ્વરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા શાહ પાસેથી ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા મહિલાનું દસ ટકા એકસો વીસ ટકા ચુમ્માળીસ વ્યાજ વસૂલાત સાઇટની રકમોના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને બાકી રકમ માટે ધાક ધમકી આપવામાં આવી હતી જેમાં આરોપી અજય મહેન્દ્રભાઈ શાહની પોલીસે ધરપકડ કરતા તેઓએ ભરૂચ સન્સ્કોટમાં જામીન અરજી દાખલ કરેલ હતી અને તે જામીન અરજીના કામે તપાસ કરનાર પોલીસ એજન્સીએ રજૂ કરેલ પોલીસ તપાસના અહેવાલ તેમજ સોગંદનામાને વેચાણમાં લઈ સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ તરીકે પીવી પંડ્યાએ હાજર થઈ અસરકારક રજૂઆત કરી દલીલો કરી હતી સરકાર પક્ષની રજૂઆતને ધ્યાને લઈ ભરૂચના પ્રિન્સિપાલ એન્ડ સેશન જજ બ્રહ્મટ દ્વારા વ્યાજખોરોની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી